નમસ્તે પાઠ દસ અગાઉ આપણે લેખક પરિચય અને વિષય વસ્તુનો પરિચય મેળવી લીધો છે તો આજે આપણે પાઠ સમજીએ અગાઉ આપણે જોયું કે જીભ છે એના દ્વારા માણસની ઓળખાણ થાય છે માણસ સંસ્કારી છે અસંસ્કારી છે કયા ગામનો છે એનો તમામ પરિચય આપણને જીભ દ્વારા જ થાય છે પાર ગાવે બોલી બદલાય એમ માણસ જે પ્રમાણે બોલે એના દ્વારા એના ગામનો આપણે પરિચય મેળવી શકીએ છીએ હવે પાઠ આગળ મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે માણસને આપણને પાંચ ઇન્દ્રિયો મળે છે તો એ પાંચે ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે બીજી બધી કરતા એનું મહત્વ પણ વિશેષ છે કાન હાથ પગ આદિ આ બબ્બે ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે કે કાન છે એ સાંભળવાનું કામ કરે છે હાથ છે એ વસ્તુ પકડવાનું સ્પર્શવાનું કામ કરે છે પગ છે એ ચાલવાનું કામ કરે છે એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરા ચાલવાના એક કાર્ય માટે બે પગ જોવાના કામ માટે બે આંખો પણ બોલવાનું ને સ્વાદ ચાકવાનું એમ બે કામ માટે એકલી જીભની જ નિમણૂક એટલે નિયુક્ત કરવામાં આવી છે ઘણી ખરી ઇન્દ્રિયો ઉપર આપણો કાબૂ નથી આપણે જોવું ન હોય તોય જોવાઈ જાય સાંભળવું ન હોય તોય સંભળાઈ જાય તો આ ઇન્દ્રિયો ઉપર આપણું નિયંત્રણ હોતું નથી આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પરસંસ્કારની અસર એના ઉપર થયા વગર રહેતી નથી આપણે ન કરવું હોય તોય અમુક શબ્દો આપણે સંભળાઈ જાય છે ન જોવાનું આપણાથી જોવાઈ જાય છે કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણને કુદરતી રીતે જ ન રુચતી હોય તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના ના રહે ન જોવા જેવું આંખ અનેકવાર જુએ ને માથું ફેરવી નાખે તેવી દુર્ગંધ નાસિકા એટલે નાકને મગજને પહોંચાડે છે પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે એની ઈચ્છા હોય તો જ બોલવાનો કે સ્વાદ આપવાનો કાર્ય જીભ કરી શકે અન્યથા નહીં બોલવાનું ને ખાવાનું દુનિયામાં બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે કે આ દુનિયાના બે મોટા બોલવાનું અને ખાવાનું માનવ જીવનના આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ જ કાર્ય નથી કે માણસ માટે આ જીવન જરૂરિયાતનું આ બે કાર્ય ખાવાનું અને બોલવાનું બોલ્યા વિના માણસનો પરિચય થઈ શકે નહીં અને ખાયા વિના માણસ જીવી ન શકે આ બે કાર્ય વિના માણસનું કાંઈ થવાનું નથી આ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જીવનનો અંત આવતા સુધી ચાલે છે અથવા મનુષ્યના મરણ પછી પણ એને જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે એના મત અભિપ્રાય વચન આદિનો પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે કે માણસ ચાલ્યો જાય પણ એને એને કરેલા કાર્યો એ લોકો યાદ કરી કરીને અમર બનાવે છે એની પાછળ બારમું બારમું એટલે મરનારના બારમા દિવસની શ્રાદ્ધ ક્રિયા તેરમું એટલે મરનારના તેરમા દિવસની શ્રાદ્ધ ક્રિયા શ્રાદ્ધ એટલે પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધા ભાવનાથી કરાતું પિંડદાન અને વરસી એટલે મરણ પછીના વર્ષે કરવામાં આવતું શ્રાદ્ધ આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી સંતોષે છે આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને એ મરણ પછી પણ ચાલુ રહે છે વૃદ્ધા અવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે આંખે જોઈ શકાતો નથી કાને સાંભળી શકાતો નથી હાથ આપણે ઘણી વાર બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય છે હાથ પગ ન ચાલતા હોય પણ જીભ વધારે ચાલે ઘરડી આંખ ઘરડું મગજ એ નિર્બળતાની નિશાની છે પણ ઘરડી જીભ એટલે અનુભવે ને સંસ્કારે બળમાં અને કળમાં દૂર જઈ એટલે જીતવું મુશ્કેલ હોય એવું આ જીભ એમ જ સમજવાનું છે રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે કે જીભ દ્વારા આપણે રસનો આ સ્વાદ કરી શકીએ છીએ એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય બોલવાનું કાર્ય એ કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય છે શ્રીમદ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાન ને કર્મનો એ સુંદર સમન્વય પરસ્પર મેળ કરી દેવો સાધી બતાવે છે મન ને હૃદય એની વચ્ચેનો એનું સ્થાન છે તે બહુ સૂચક છે બંનેને એના વિના ચાલતું નથી બંનેના પ્રતિનિધિની ગરજ એ જ સારે છે મનના વિચાર ને હૃદયની ઉર્મી એટલે લાગણીને જીભ જ વ્યક્ત કરે છે વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડા એટલે ઉકેલ પ્રશ્ન સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે જેવો પ્રસંગ જેવી પરિસ્થિતિ એ પ્રમાણે જીભ છે એ બોલે છે જેમ કેટલીક કુલ વધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે છતાં ગૃહ બહારના તેના દર્શન પણ થઈ શકતા નથી કે ઘરની સ્ત્રીઓ આખો દિવસ ઘરના રસોઈનો ને ઘરનું કામ કરતી હોય પણ બહારના ક્યારેય એને જોઈ શકતા નથી એવું કામ આ જીભનું છે જીવનમાં બે મુખ્ય સૌથી કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદૃશ્ય રહે છે સ્નિગ્ધ એટલે ભીની સુકોમળ નાની નાજુ ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ ને છતાં બને ત્યાં સુધી એને ઓજલ પડદામાં રાખીએ છીએ રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે સુંદર ઘરેણાં લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે એવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે ને સરસ શબ્દો વળી આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે કોઈ માણસને આપણે જીભ દ્વારા એના વખાણ પણ કરી શકીએ છીએ એનું અપમાન પણ કરી શકીએ છીએ સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે ને ઘા રૂજાવે પણ છે તુજીને દર્દ દિયા હે તુજી દવાઈ દેના એ માશુ કહે છે તે જ રીતે જીભને પણ કહી શકાય કોઈનું અપમાન કરીને તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડીએ એના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂજાવી શકે છે પુરુષના પાપો કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે પેટમાં અપચો થતા જીભ ઉપર ચાંદી પડે છે કે પેટમાં ગડબડ હોય તો એની સજા જીભને ભોગવવી પડે છે અને કારણમાં પણ એ જ હોય છે પેટની વાત જીભ તરત જ કહી દે છે અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર ઘરની વાત બહાર પાડવી બહારનાને જાણવાના મળે છે તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ ઉપર ઘણો આધાર રાખે છે ફિક્કી સફેદ નરમ પહોળી ને અસ્થિર જીભ મોઢામાં જીભ છે એ સ્થિર રહી શકતી ન હોય પાંડુ રોગની સૂચક છે ભૂરાસ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે વચ્ચે છારીવાળી સુને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદર રોગ એટલે પેટના રોગોનું સૂચન કરે છે મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે મનુષ્ય નશો કરતો હશે એને કોઈ વ્યસન હશે મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી ન શકાય એ પક્ષઘાતનું ચિહ્ન છે પેરાલિસિસનું કે જીભ એ મોઢું હલાવી શકતા નથી આમ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે પરંતુ જીભ માત્ર શરીરના નથી એ મનુષ્યના ગામ જાતિ પણ માહિતી વગર આપી દે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એ ભેદો પણ કદાચ જીભના આધારે કરવામાં આવ્યા છે માણસ કઈ રીતે બોલે છે એના આધારે કદાચ જ્ઞાતિનું વર્ગીકરણ કરવામાં આવ્યું હશે જેની જીભ સહેલાઈથી નહીં તેવા કારણે ભયંકર શ્રાપ આપી દેતી આપી શકે તે બ્રહ્મર્ષિ બ્રાહ્મણ ઋષિ જેની જીભ વેદ મંત્રોના ઘન જટા ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે ને સોમ રસનું સોમ વલ્લીમાંથી નીચોવીને કાઢેલું સત્વ આસ્વાદન કરે તે વૈશ્ય તે બ્રાહ્મણ તેની જીભ વીર રસની વાતો કરે કસુંબા પાણીમાં કસુંબા પાણી એટલે પાણીમાં ઘોળેલું અફીણ રાચી રહે તે ક્ષત્રિય પૈસાની વાત સાંભળી જેની જીભ પીંજાઈ જાય તે વૈશ્ય ને જેની જીભ ઘણો ખરું મૌન સેવી ઈતર વર્ણના હુકમ સાંભળીને હા મા બાપ કહે તે શુદ્ર અત્યારે આ વર્ગભેદ લોપાતા જાય છે કે અત્યારે આ વર્ગભેદ છે નહીં એ નાબૂદ થઈ ગયા છે પણ તેની બદલે નવીન ભેદો રચાતા ગયા છે જેની ચીપ યુગધા બેવકૂપ સુવર એમ ઉચ્ચારતી હોય ને દિવસમાં ચાર પાંચ વાર વિવિધ ઉત્તમ વાણીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્ય જેની ચીપ મા બાપ સરકાર પ્રભુ એવો પાઠ પઢ્યા કરતી હોય બે એક દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન કહી શકાય એવું કંઈક આરોગતી હોય તેની જ વર્ગનો મનુષ્ય રજા બજા નહીં મળે સમજ્યા જુઓ આજે જરા બે ત્રણ કલાક વધારે બેસજો ને આવતા મહિને તમારા પગારમાં દસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી સાહેબ છે તે છે જરા આજે આજે જરા એમ કે સાહેબ આજે જરા વેલો ઘેરે જાઓ ઘેરે માંદગી છે સાહેબ સાહેબ બાકીનું કામે ઘેરે લઈ જઈશ એમ બીતા બીતા કરગરતા અવાજે અને દિન મુદ્રાએ બોલે તે કારકુન્યો જીભ ટૂંકમાં માણસ જે પ્રમાણે બોલે છે એના દ્વારે એનો હોદ્દો જાણી શકાય છે જીભ માણસના જાતિ નથી જણાવી દેતી પણ એ કયા કયા શહેરનો ગામનો છે તે પણ કહી દે છે એક વખત ભરૂચમાં બે મનુષ્યોને વાઘયુદ્ધ વાઘયુદ્ધ એટલે સામ સામે બોલવું ઝઘડો કરવો બોલીને ખેલતા જોયા હતા તે વેળા મને નવાઈ લાગી હતી વાઘયુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી બે માણસો મળે લડે નહીં બતાવી દઉં કે તું લાલ ચોળ ડોળા કાઢીને મને ગાળ ઉપર ગાળ દયા કરે છે તો હું ઉપરથી નીચે ઉતરીને તને આવીને બતાવી દઉં કે એકે કહ્યું સાલા તારું મોજલું છે પણ કરમ તો કાલા છે ધોલામાં ધૂલ પડી તારા બીજાએ ઉપરથી જવાબ દીધો આ બંને યોદ્ધાઓ એકમતને નવાઈ લાગેલી સાંભળ્યા હતા સુરત વડોદરા અમદાવાદ બધે સ્થળે ળ બોલાય છે ને ભરૂચમાં કેમ બોલાતો નથી તે ઉચ્ચાર શાસ્ત્રનો વિષમ ઓયડો લાગે છે મને લાગે છે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે ઉપરથી હળકાર શીખવવામાં આવે છે તે ભરૂચમાં નળ નથી તેથી કદાચ ભરૂચવાસીઓએ નળની સાથે હળનો બહિષ્કાર કર્યો હશે એ સાથે આપણે સંબંધ નથી હળકારનો બહિષ્કાર કરનારી જીભ એ ભરૂચવાસીની છે આપણે અહીંયા મમરા વાળા એની બદલે મમરા વાળા હળનો આપણે ર કરી દઈએ છીએ જામનગરમાં એમ તરત જ જણાય આવે છે તેવી જ રીતે હવાકાનો હેર હાક હવાકાનો એટલે જૂના જમાનાનો ચાર પૈસા કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસ સ્થાનની ખબર આપી દે છે ટૂંકમાં તમે બોલો છો એ ગામના એ શબ્દ એ તેમાં જીભમાં આવી જાય છે અને એના દ્વારા આપણો પરિચય મળી જાય છે જીભની કુતૂહલ પ્રિયતાને છિદ્રાન વેશીપણું છિદ્રાન વેશીપણું એટલે બીજાના દોષ શોધનારું દાંતના ખૂણે ખૂણામાં એ ફરી વળે છે એક ઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં એ સંતાઈને ભરાઈ બેઠી હોય તો એ જીભ છે એ તરત જ શોધી કાઢે ત્યારે જમ્પે છે જંપે એટલે શાંતિ કરચ એટલે ઝીણી એવી કણી એ વિષયમાં પણ એ અબડા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે સ્ત્રીનો પણ આવો જ હોય છે જ્યાં સુધી કામ પૂરું ન પાડે ત્યાં સુધી એ શાંતિથી જંપે નહીં મોંમાં કાતરા પડ્યા હોય કાતરા એટલે ચીરા ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂજાવાની શક્તિ છે તેથી શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટ ચાટ કરે છે એટલે ક્રમિક વિકાસમાં આગળ મનુષ્યની જીભમાંથી ઘા રૂઝાવવાની શક્તિ જતી રહી તેની સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી ચાટી વિશાળ ને ઊંડા બનાવવાની શક્તિ આવી છે કે માણસમાં આ પશુઓ કરતા ઊંધું છે કે ઘા પડેલા હોય ન પડ્યા હોય તો બોલી બોલીને એ એ એ દિન પ્રતિદિન કર્યા 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 કરે અને પછી એને એ ખોતર્યા કરે છે બીજા પ્રાણીઓ કરતા મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એને જીભના લીધે જ છે અન્ય પ્રાણીઓ કરતા મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ એવી નથી મનુષ્ય આંખની બાબતમાં બિલાડી હાથની બાબતમાં ગોરીલો નાકની બાબતમાં કૂતરો પેટની બાબતમાં વરુ પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે એ જાણીતું છે કે આંખની બાબતમાં અમે આપણે બિલાડીની આંખો ચપળ હોય છે ચાલાક હોય છે લુચ્ચી હોય છે એમાં ગોરીલાનો હાથ વધારે સારો સક્ષમ હોય છે અને કૂતરાની છે એ નાક એને સૂંઘવાની શક્તિ વધારે હોય છે અને ગધેડામાં પગથી લાત મારવાની હોય છે તેમજ બીજા જનાવરોની પૂછડી પણ હોતા એ પરથી સમજાય કે મનુષ્ય કરતા જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે કીડી મકોડા વંદા આદિને જીભ હોતી જ નથી સુખ દખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી બિલાડા કૂતરા આદિ પશુઓની જીભ હોય છે એ માત્ર અમુક પ્રકારના ધ્વનિ જ કાઢી શકે ધ્વનિ એટલે અવાજ જ કાઢી શકે છે એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે પોપટ વગેરે પક્ષીઓ કંઈક અવાણસના અવાજને મળતા આવે એવા પ્રકારનો અવાજ કાઢી શકે છે પરંતુ એક મનુષ્ય જ એવો પ્રાણી છે કે જે જીભ વડે કોઈપણ પ્રકારનો અવાજ કાઢી શકે છે પશુ પંખીઓ તેમ કરી શકતા નથી માટે જ મનુષ્ય પશુ પંખી કરતા શ્રેષ્ઠ ગણાય છે એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા ગધુ સુવર હેવાન વગેરે કહી શકે છે જાનવરો એકબીજાને માણસ આદમી ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી કે માણસ જાત છે એ માણસ હોવા છતાં પણ આપણે એ માણસને જાનવર જો કે છે ને સાવ ગધેડા જેવો છે ને ભેંસ આગળ ભાગવત આપણે એવી વારંવાર ઉચ્ચારતા હોઈએ છીએ પણ પશુઓ છે એ આપણા ઉદાહરણ દેતા નથી માણસ કરતા ઉતરતા દરજ્જાના ગણાય છે મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એને જીભના લીધે જ હોય છે સમય ને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે પિતાના ઘરના વાતાવરણ કરતા તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોઠા નવોઠા એટલે નવ વધુ એ નવોઠા નવીન પરિસ્થિતિ અનુકૂળ થઈ જઈ જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય તેમ વર્તવા માંડે છે તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત તેને અનુકૂળ થઈ જાય છે સુધારકો અમલદારની સુધારકો તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર પ્રમાણે સંજોગો બદલાતા તરત જ તેને અનુકૂળ થઈ જાય છે એટલે જીસકી તળમે લડ્ડુ ઉસકી તળમે હમ પરિસ્થિતિ જોઈને એ માણસ છે એ પોતાની દિશા છે એ બદલી નાખતો હોય છે ઘરના ખૂણી ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ અમલદારના સાનિધ્યમાં એના ગુણ ગાન ગાવા મંડી પડે છે એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક તમાચો માર્યો કે કઈક એનો ગુનો હશે અપરાધ કર્યો હશે તો એને એક થપ્પડ મારે છે છોકરો રોડતો રોડતો પોતાના પિતા પાસે ગયો એનો પિતા ઉશ્કેરાઈ ગયો કોણે માર્યો મારા છોકરાને એની ઘા એની છાલ ઉખેડી નાખો કે જોવું તો ખરો મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી એમ બોલતા એ છોકરાને લઈને આગળ આવ્યો છોકરાએ ગાડીવાળાને બતાવીને કહ્યું આણે માર્યું છ ફૂટ ઊંચા ને બસો રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવીને હા મેં માર્યો શું છે કહીને બાય ચડાવવા માંડી છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું બહુ સારું કર્યું આ તો એ જ લાગ્નો છે કે પરિસ્થિતિ પ્રમાણે એને યુ ટર્ન લઈ લીધો એક જ તમાચો શું કામ માર્યો મારવા ને બે ચાર મારા દેખતા મારો બીજી એક થાપટ આજ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે જેનામાં એ શક્તિ વધારે વિકસિત તેટલો એ વધારે પ્રતિષ્ઠા સંપન્ન સમજૂને શાણો ગણાય છે કે પરિસ્થિતિને પ્રમાણે જેનામાં બોલવાની શક્તિ હોય એ વધારે જ પોતે વિકાસ પામે છે પ્રતિષ્ઠા સંપન્ન અને ડાયો માણસ ગણાય છે કામિનીની પેઠે કે કામિનીની પેઠે એક એટલે કામણગારી જીભના જાદુને કામણ ઉપર અનેરા છે એ મોહિનીના મોહનાસ્ત્ર એટલે બેહોશ કરી નાખે તેવું અસ્ત્ર ભારે અસરકારક છે નયન બાણ કરતા પણ જીવા બાણ જીભ દ્વારા આપણે કહીએ ને કે તલવારની ધાર કરતા પણ જીભની ધાર છે ને એ માણસને વધારે અસર કરી જાય છે તલવારના ઘા રૂંજાઈ શકે છે પણ વાણીના ઘા રૂંજાઈ શકતા નથી ઘણી વાર અમુક ઓળખીતા પુરુષ ઉપર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ અત્યારે ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય એવું એનામાં છે શું નથી રંગ નથી રૂપ નથી મરદાનગી નથી પૈસા નથી પ્રતિષ્ઠા એવું તે એ સ્ત્રીએ એનામાં જોયું શું એમ સામાન્ય રીતે બધાને લાગે પણ તન મન કે ધનના વૈભવ વડે નહીં એણે તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન હરી લીધું હોય છે આપણે જાણતા હોતા નથી અભિમન્યુ ઉપર નયોનનાબ જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોત તો એ વીર પુરુષ બની રણસંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમૂનેદાર આશ્રમ થયો હોત ઈશ્વર પણ જીભને વશ થાય છે માત્ર મનથી નહીં જીભ વડે સ્ત્રોતો ગાય ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ એનું કારણ આ જ છે કે શ્રેષ્ઠ નાગ એટલે પૃથ્વીને ધારણ કરતો અનંત ફણાવાળો હજાર જીભના લીધે જગત ગતિમાન રહી શક્યું છે એના ઉપર શયન કરવાના લીધે જ ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે જેમ દેશ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત પણ જુદી જુદી જાતની હોય છે કેટલીક જીભો શ્રોતાઓના કાનની ઉપાસક હોય છે એટલે કેટલાકનો સ્વભાવ એવો હોય કે લોકો એના વખાણ કર્યા કરે કામ એવું કરતા ન હોય પોતે લાયકાત ન ધરાવતા હોય એવી તોય છતાંય એને પોતાના વખાણ સાંભળવાની એને આદત હોય છે આખો વખત સાંભળનારના કાનમાં એ ગુમ્યા કરે કેટલીક જીભ આત્મપ્રશંસાની હેલીમાં એટલે પોતાના ખૂબ વખાણ જ કર્યા કરે આપણે કહે વરને કોણ વખાણે તો કે વરની માં આ સાંભળનારને ડૂબાળી દે છે તો કેટલીક સાંભળનારની ખુશામતમાં જ રચી પચી રહે છે અને કેટલાક પોતાના સ્વાર્થ માટે કરેલા બારના વખાણ કે હાજી 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 એના એના વખાણ જ કર્યા કરતા હોય છે કેટલીક જીભો સ્ત્રી મુખને જોઈને વાચાળ બોલે ન બોલતા હોય તો એ સ્ત્રીઓને જોઈને બોલવા માંડે છે અન્યથા મુખ થાય મુખ એટલે ચૂપ રહે છે જીભો એ બહુવ્રીહી સમાસ બહુવ્રીહી એટલે કે એ સમાસનો છે ને એક એવો પ્રકાર છે કે જેમાં એક કરતા વધારે પદો હોય છે અને એ સમાસનો પણ એક પ્રકાર છે જેમાં અન્ય પદ છે એ પ્રધાન હોય છે બીજાના જ મનના વિચારની વાહક બને છે વાહક એટલે કે વહન કરનારું કેટલીક જીભો એ કાતરનું કામ કરે છે કેટલીક સોયનો ગરજ સારે છે એટલે કેટલાક ઝઘડો કરાવે છે તો કેટલાક સમાધાન કરાવે છે કેટલીક નેતરની સોટીનો ખ્યાલ આપે કે કોક ના આપણે માણસને આપણે તમારા આજુબાજુ તમારા પ્રસંગમાં પણ હશે કોઈ એવી વ્યક્તિ કે તમને એમ થાય કે એ વ્યક્તિ આવે ને તો સારું એના ઘરે જવાનું થાય તો હૈશ આપણે એના ઘરે જવાનું થયું પણ કોઈક એવી વ્યક્તિ હશે કે ના ભાઈ એ આવે એટલે આપણે એને એવોઇડ કરીએ આપણે બે ધ્યાન થઈ જઈએ કે હૈશ આ ક્યાં આવ્યા એટલે એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ હોય છે કે એ વ્યક્તિ કેવું બોલે છે એ આપે છે જીભને આપણે લુલીનું એટલે નામ આપ્યું છે જીભને બીજું આપણે રસના પણ કહીએ છીએ લુલી તોય ઈશ્વર કૃપા પામેલા પંગુના જેવી એટલે એ પોતે જે આખો ગીરી ઓળગી શકે છે એટલે ગીરી પંગુ એટલે અપંગ હોય એવા એટલે પણ જીભ દ્વારા આપણે ઈશ્વરનો આખો એટલે એ પર્વત પણ ઓળંગી શકે છે જગતમાં જે કાંઈ થાય છે ને તે સારું નરસું આનંદ કંકાસ આત્મસલાતા ખુશામત વિવાહ અને વરસે માંદગી ને તંદુરસ્તી સર્વ માટે જીભને લઈ શકાય કે આપણે જીભને જે લુલીનું નામ આપ્યું છે પણ લુલી હશે લુલી એટલે આપણે શું કહીએ એક જાતનું આપણે જીભ જ છે એનું નામ અને અભિધાન એટલે એનું નામ છે એ સંજ્ઞા આપેલું છે અને પંગો એટલે પાંગળો કે ઈશ્વર કૃપા પામેલા પંગુના જેવી હશે એટલે પાંગળી હશે ને તો એ આખો પર્વત ઓળંગી જશે ગીરી એટલે પર્વત હવે આ સંસારની અંદર જે કઈ સારો પ્રસંગ ખરાબ પ્રસંગ આનંદ હોય કકડાટ હોય પોતાના વખાણ હોય કે વિવાહ હોય કે વરસી હોય પોતાની બીમારી હોય કે તંદુરસ્તી હોય આ મોટા ભાગને જીભના લઈને થાય છે સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે ખરી રીતે જોતા સત્તા હેઠળ એ દબાઈ જાય છે સમાજ ધર્મ કાયદાને રોઈએ પુરુષ સ્ત્રીનો સ્વામે છે પણ વસ્તુત એ સ્ત્રીનો ગુલામ હોય એમ વર્તે છે એ રીતે જીભના તાબામાં રહે છે એની તંદુરસ્તી એની નીતિ એનો વિવેક એનો ધર્મ એનું આખું જીવન એની જીભના આધારે વિકસે છે કાવણસે એટલે બગડે છે ટૂંકમાં મનુષ્ય એટલે જ જીભ મને લાગે છે કે ઈશ્વરે આ માનવ યંત્ર ઘડ્યું પણ ક્યાં એ તો એણે બહુ ઉતાવળ કરી હશે ક્યાં તો આ યંત્ર ઘડવાનો એને જાજો અનુભવ નહીં હોય થઈ શકે એવી કેટલીય સગવડો એણે કરી નથી સ્ક્રૂ મૂકવાને બદલે કે એણે આ સ્ક્રૂ મૂકવાને બદલે એ વસ્તુઓ એને એમ જડી દીધી છે ફિક્સ કરી દીધી છે જીભને ત્યારે ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી રચના કરી હોત કેટલી સગવડ થાય કે આપણે જયારે એવી સગવડતા કરી દઈએ કે અત્યારે કામ નથી તો જીભને આપણે અલાયદો મૂકી દઈએ તો કેવું સારું થાત નાટક સિનેમા અથવા સભામાં પ્રેક્ષકોને કે શ્રોતાઓને પોતાની વધારે પડતો ઉપયોગ કરીને બીજાને દખલ કરે છે એને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી સભા સ્થાનમાં દાખલ કરવામાં આવતા હોત નાટક સિનેમા તથા સભા આપણને કેટલા વધારે આનંદદાયક લાગત એમ જ આખો વખત બોલબોલ કરી કંટાળો આપનાર વ્યક્તિને મળવા જતા જીભ અત્યારે એના મોમાં નથી પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચે મૂકી છાંડી છે એમ ખાતરી કરીને જ તે કે એને પોતાની જીભ છે એ ઉપર મૂકી દીધી છે અને એટલે આપણે એ ત્યારે એ અનુકૂળ છે આપણે જવા માટેનો સમય નિર્ભયપણે બીયા વગર આપણે મળવા જઈ શકાય કોઈ ઉપર ગુસ્સે થઈ જઈએ ત્યારે કલહ કંકાસના પ્રસંગ ઉપસ્થિત થતા પહેલા આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈ મારામારી અને ને ગાળા ગાળીનો પ્રસંગ કેટલી સહેલાઈથી ટાળી શકત બળવાખોર ભાષણ કરનારાઓને કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે છે એની બદલે એને જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે જાળવી શકત કદાચ કોઈવાર જીભની અદલા બદલી પણ થઈ જાય પણ તેમાં કંઈ નુકસાન ન થાત ઉલટો ફાયદો જ થાત બાળકના મોંમાં કોઈ વૃદ્ધની જીભ આવતા તે અનુભવ ભરી વાણીનો ઉદ્ગાર કાઢી શકત રામનું રટણ કરનારી જીભ ખ્રિસ્તના ઉપાસકના મોમાં જઈને રહીમની ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં ચડી જઈને રામ રહીમને ગોળની એકતા આપોઆપ સિદ્ધ કરત હજી ઈશ્વરને આટલો સુધારો કરવાનો સૂજે તો ખોટું નહીં કે હજી પણ આમાં કાંઈ ફેરફાર કરવાનો જો ઈશ્વરને મન થાય તો કાંઈ ખોટું નથી પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી રીતે કર્તવ્ય બચાવ્યા જવાય એ જીભ આપણને સમજાવે છે શીખવે છે આગળ ભૈયા જેવા મજબૂત પાછળ ગળાની ઊંડી ખાય અનેક પ્રકારના ટાઢા ઉના તીખા ખારા પદાર્થોનો સતત મારો સંચલન એટલે હલવા ચલવા માટે ઓછામાં ઓછી જગ્યા સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો ને મનનો હૃદયના વિચાર ભાવોને વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છે અને સુખી થવું હોય તો મનુષ્ય એ સંસારમાં જલ વત એટલે કમળ જેમ પાણીમાં રહે છે તેમ પણ મુખ જીભવત રહેવું એવો સાંભળે તેને ઘેરો ને ગૂઢ બોધ વગર બોલીએ સંભળે